નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું તમારી સાથે હેતલ ભગત. છોટાઉદેપુર પંથકમાં નબળા શિક્ષણ અંગે IAS અધિકારીના આક્ષેપ બાદ જિલ્લાનું શિક્ષણ વિભાગ સફાળું જાગ્યું છે. ગઈકાલે છોટાઉદેપુર નગરના સ્વામિનારાયણ હોલ ખાતે શિક્ષક સજ્જતા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના તમામ શિક્ષકોને શાળાકીય યોજનાઓ, શિક્ષણ વિભાગ દ્વારા ચલાવવામાં આવતા શાળા અને વિદ્યાર્થીઓના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ અને વિદ્યાર્થીઓની કેળવણી માટે ચાલતી કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અને તેની અમલવારી અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ વર્કશોપમાં 1400 જેટલા શિક્ષકો હાજર રહી માર્ગદર્શન મેળવ્યું હતું. જિલ્લા પંચાયત છોટાઉદેપુરના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત આ વર્કશોપમાં શિક્ષકોને અપાતા એવોર્ડ્સ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, સ્કોલરશીપ યોજનાઓ અને શિક્ષકોની મૂળભૂત ફરજો અને કાર્યો બાબતે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. સાંજે 5 વાગ્યા સુધી ચાલનારા આ વર્કશોપમાં શિક્ષકોનો પ્રી ટેસ્ટ લેવામાં આવ્યો હતો, જ્યારે વર્કશોપના અંતે પોસ્ટ ટેસ્ટ પણ લેવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.